हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा माने बदा? जो हवे धोरण बे विषय गणित प्रकरण त्रण तमे केटलू उचकी सको। गया पीरियड में आपणे चालाक गधेड़ो अने तेनी भारे गुण एनी वार्ता कहीने मैं तमने समझाव्यु हतुं के तेनुं वजन वधारे छे अने तेनुं वजन ओछुं छे, के गधेड़ो मीठानी गुण लईने जतो हतो अने एनो पग नदीना पाणीमां લપસી ગયો એટલે પાણીમાં ઘણું ખરું મીઠું ઓગળી ગયું એટલે એના કોથળાનું વજન ઓછું થઈ ગયું। પછી એને પાઠપણાના સંદેશે શું કર્યું તો એના થેલામાં કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા। હવે ગધેડો ફરીથી એ પાણીમાં ડૂબકી મારવા માંડ્યો તો એ કોથળામાં જે ગરમ કપડાં હતા એમાં પાણી ભરાઈ ગયું એટલે એનું વજન વધી ગયું। હવે દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 21 ખોલે અને પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે। છોટું વાંદરો અને ગાજર। ચીકી અને મીકી સસલાએ એક થેલો જોયો, તેમાં ગાજર હતા। જો હવે અહીંયા એક ચિત્ર આપ્યું છે એ હું તમને બતાવું છું કે આ ચીકી અને મીકી નામના બે સસલા છે, તેમણે એક આ ગાજરનો થેલો જોયો। ચીકી અને મીકી ઝઘડવા લાગ્યા, હું મોટા ગાજર લઈશ, ના હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ। છોટું વાંદરો તેમની મદદે આવ્યું। જો હવે આ બંને સસલાએ થેલો જોયો, એમાં ગાજર હતા અને એની બાજુમાં એક ઝાડ છે, એ ઝાડ નીચે એક વાંદરાભાઈ સૂઈ ગયા છે। હવે આ થેલાના ગાજર જોઈને ચીકી અને મીકી બંને ઝઘડવા લાગ્યા કે મોટા ગાજર હું લઈશ, બીજો કે ના હું મોટો છું એટલે મોટા ગાજર હું લઈશ, એટલે છોટું વાંદરો તેમની મદદે આવ્યો। અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક નાના, અમે શું કરીએ? હું તમને મદદ કરું। છોટું વાંદરો તેમને મદદ કરવા પશુ લાગ્યું। હવે જુઓ, ગાજર જોયા છે દરેક વિદ્યાર્થીઓએ? તો હવે બધા ગાજર એક સરખા માપના હોતા નથી, તો આ થેલામાં પણ કેટલાક ગાજર નાના હતા તો કેટલાક ગાજર મોટા હતા। એટલે ચીકી અને મીકી શું કહે છે કે અમે બંને, જો આ ચિત્ર કે ચીકી અને મીકી કહે છે કે અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પણ કેટલાક ગાજર નાના છે તો કેટલાક ગાજર મોટા છે, તો હવે એનો જે સરખા ભાગ અમે કેવી રીતે પાડી શકીએ? તો વાંદરો શું કહે છે? છોટું વાંદરો કે હું તમને મદદ કરું। હવે છોટું વાંદરો તેમને મદદ કરવા કશું લાવ્યું, તો હવે મદદ કરવા માટે શું લાવ્યો છે? તો હવે પાછળ પાનો ફેરવો, પાછળ પાના નંબર 22 ઉપર આપ્યું છે કે ચીકી અને મીકીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો, તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો। હવે જો વિદ્યાર્થીઓ, તમારા મમ્મી ઘરે શાકભાજી લે છે ને, તો શાકભાજી શાકભાજીમાં શાકભાજી કેવી રીતે આપે છે? તો ત્રાજવાથી તોલીને આપે છે। બટેકા, રીંગણ, ગાજર, કાકડી, દૂધી, ભીંડો, ગમે તે શાકભાજી લો તો નંગ ઉપર આવે છે? ના, તોલીને જ આપે છે। તેમાં તોલે છે તો ત્રાજવામાં, તો મીકી વાંદરાએ પણ શું કર્યું? એ પણ એક ત્રાજવું લઈ આવ્યો હશે અને પછી બંને પલ્લામાં સરખા સરખા ગાજર મૂકીને બંને ચીકી અને મીકીને ભાગ પાડી આપ્યા હશે। એટલે આગળના પેજ ઉપર હું તમને બતાવું છું, ત્યાં જે આ ગોળ રાઉન્ડમાં ખાલી જગ્યા આપી છે, આ ગોળ રાઉન્ડ કરીને આપ્યું છે, ત્યાં તમારે વાંદરાના હાથમાં એક ત્રાજવાનું ચિત્ર દોરવાનું છે। હવે શોધો, તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે, એક વાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે? શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે? હવે જો તમારા મમ્મી કે પપ્પા શાકભાજી કે એવું લેવા જતા હોય તો ગાજર, કાકડી, એવી ગમે તે વસ્તુ હોય જે કાચી ખાઈ શકાય છે, ગમે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ એવી
200 ग्राम પછી 500 ગ્રામ 1 કિલો 2 કિલો 5 કિલો 10 કિલો એમ જુદા જુદા વજનના બાટ મળે છે એમ એક બાજુ કે આપણે જેટલી વસ્તુ લેવી હોય એટલા વજનનો બાટ મૂકે અને સામે જે વસ્તુ લેવી હોય એ મૂકે છે શાકભાજીના મોટે ભાગે કિલો 2 કિલો એટલા સુધીના બાટ રાખે છે અને અનાજ કરિયાણાની દુકાનવાળા 5 કિલો 10 કિલો એવા બાટ રાખે છે અને હવે તો કોમ્પ્યુટર ડાટા આવી ગયા છે હવે જો કેટલાક છે વજન કરવાના કેટલાક સાધનો છે એ હું તમને બતાવું છું એ તમે જુઓ જો આ પણ વજન કરવાનું સાધન છે કે અહીંયા કઈ વસ્તુ મૂકીએ એટલે એનું વજન આમાં બતાવે પછી આ કાંટો તો દરેકે જોયો હશે કરિયાણાવાળા પછી દૂધની ડેરીવાળા બધાને ત્યાં મોટે ભાગે આ કાંટો જોવા મળે છે પછી આ ત્રાજવા છે પછી આ વજન કાંટો છે પછી આ કાંટો જોયો છે આ કાંટો મોટે ભાગે સોનીને ત્યાં જોવા મળે છે પછી એક આ કાંટો છે કે ભંગારની કે એવી દુકાન હોય ત્યાં વધારે તોલવાનું હોય તો આ કાંટો હોય છે પછી મોટે ભાગે જો શાકભાજીવાળા જોડે આ કાંટો હોય છે પછી આ પણ વજન કાંટો છે આ પણ વજન કાંટો છે અહીંયા તો અહીંયા આ કડી છે ત્યાં લટકાઈને વસ્તુ અહીંયા લટકાઈ હોય એટલે એનું વજન અહીંયા આવે છે અહીંયા પણ એવી જ રીતે છે આમાં પણ એ જ સિસ્ટમ છે અને આમાં અહીંયા ઉપર વસ્તુ મૂકવાની હોય છે અને આમાં પણ અહીંયા જે વસ્તુ હોય એ કોથળી કે એમાં ભરીને લટકાવો એટલે એનું વજન બતાવે છે આ રીતે જુદા જુદા પ્રકારના વજન કાંટા જોવા મળે છે તો વાંદરાએ ચીકુ અને મીકુને ગાજરના સરખા ભાગ કેવી રીતે પાડી આપ્યા હશે તો ત્રાજવાની મદદથી બંને જગ્યાએ સરખા સરખા ગાજર મૂકીને સરખા ભાગ પાડી આપ્યા હશે હવે જો નીચે આપ્યું છે કે સિમરણ આપ્યું છે પાઠ્યપુસ્તકમાં આ સિમરન છે આ તેના પિતાજી છે આ તેના મમ્મી છે બરાબર તો હવે સિમરનના પિતાજીને શું કરવું છે ઘરના સ્ટોરરૂમમાં કેટલીક વસ્તુઓ મળી છે કે રસોડામાં લાવીને મૂકવી છે હવે આમાં સિમરન પણ એના પિતાજીની મદદ કરવા ઈચ્છે છે હવે પાના નંબર 23 સિમરન કયો ખેલો ઉચકી શકશે તેનું અનુમાન કરો તો સિમરન મીઠાની કોથળી સિમરન ઉચકે છે એટલે ઓછા વજનની વસ્તુ હોય એ સિમરન ઉચકી શકે કોણ શું ઉચકી શકે તેનું અનુમાન કરો તેના પિતાજી તેના માતા અને તેની નાની બહેન હવે કોણ શું ઉચકી શકે તો સિમરનના પિતાજી છે એ થોડું વધારે વજન ઉચકી શકે તો અહીંયા જો તમને ચિત્રમાં સિમરનના પિતાજી અનાજ ભરવાનું જે પીપ હોય ને દેખાય છે દરેકને કે આપણે જેમાં અનાજ ભરીએ છીએ એવું પીપ છે એ ઉચકતા દેખાય છે એટલે પપ્પા છે એ સૌથી વધારે વજન ઉચકી શકે છે પછી તેના માતા તો માતા લગભગ આ 5 કિલોગ્રામ લોડ છે એ ઉચકી શકશે પછી તેની નાની બહેન તો નાની બહેન 1 કિલોગ્રામ ઘી છે આ એ ઉચકી શકશે જેટલી જ ઉંમરમાં દેખાય છે કે લગભગ બીજા ધોરણમાં ભણતી હોય એવું લાગે છે એટલે તમે કેટલું વજન ઉચકી શકો તો 1-1 કિલોની બે કોથળી લગભગ તમે ઉચકી શકો તો સિમરન પણ 1 કિલોગ્રામ ઘી અને 1 કિલોગ્રામ મીઠું ઉચકી શકશે તમે કયો ખેલો ઉચકી શકશો અનુમાન કરો હવે આમાં જે બધી વસ્તુ આપી છે એમાંથી તમે કયો ખેલો ઉચકી શકશો એનું તમારે અનુમાન કરીને એ જ
ઉપર તમારે જાતે લખવાનું છે। હવે જો નીચે એક કીડીનું ચિત્ર આપ્યું છે કે હું મારા કરતા ભારે ખાંડનો દાણો ઉછી શકું છું। દરેક વિદ્યાર્થીઓએ કીડી જોઈ છે, જોઈ છે ને? હવે જો અહીંયા ચિત્ર આપ્યું છે, આ કીડી છે। હવે કીડી એમ કહે છે કે હું મારા કરતા પણ વધારે ચકલીનું ચિત્ર આપ્યું છે, પછી હાથી છે, એની બાજુમાં ગધેડાનું ચિત્ર છે અને એની બાજુમાં કૂતરું છે, બરાબર? હવે એની સામે આપ્યું છે દડો આપ્યો છે, ખાંડની ગુણ આપી છે, લાકડા આપ્યા છે અને પાંદડું આપ્યું છે। તો કયું પ્રાણી કે પક્ષી, કયું ચિત્ર ઉઠવી શકશે તેની સાથે આપણે જોડવાનું છે। હવે અહીંયા હું તમને બતાવું છું, પછી આ પ્રવૃત્તિ તમારે ચોપડીમાં જાતે કરવાની છે। હવે જુઓ, આ ચકલી છે, તો આ ચારમાંથી ચકલી કઈ વસ્તુ ઉચકી શકે? તો આ પાંદડું ઉચકી શકે। પછી આ હાથી છે, તો હાથી લાકડા ઉચકી શકે। આ ગધેડું છે, તો ગધેડું ખાંડની ગુણ ઉચકી શકે। અને આ કૂતરો છે, તો કૂતરો દડો ઉચકી શકે, બરાબર? એટલે હવે આ પાઠમાં ફક્ત એટલું સમજવાનું છે કે કઈ વસ્તુ ભારે છે, કઈ વસ્તુ હલકી છે, અને ભારે વસ્તુ અને હલકી વસ્તુ છે એ બંને વસ્તુને આપણે એક સરખા વજનની કરવી હોય તો શું કરવું પડે? તો ત્રાજવામાં મૂકીને બંને બાજુના સરખા ભાગ પાડીને સરખું માપ થાય ત્યારે વસ્તુના બે સરખા ભાગ થઈ શકે। હવે આ પ્રકરણ આપણે અહીંયા પૂરું થાય છે। હવે બીજા પીરિયડથી આપણે પ્રકરણ 4 શરૂ કરીશું। હવે દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપે કે હું ચિત્ર બતાવું છું, કોણ સૂચક છે, યોગ્ય રીતે બંધ બેસતું જોડો। હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આગળ હમણાં મેં તમને સમજાવ્યું એવી જ રીતે આ પણ એક ચિત્ર છે કે આ ચકલી છે, તો ચકલી શું ઉચકી શકશે? તો પાંદડું। પછી આ ગધેડો, તો ગધેડો શું ઉચકી શકશે? સિમેન્ટની કોથળી। હાથી, હાથી શું ઉચકી શકશે? તો લાકડા। પછી આ કૂતરો છે, તો કૂતરો શું ઉચકી શકશે? દડો। પછી કીડી, તો કીડી ખાંડનો દાણો। પછી એક છોકરાનું ચિત્ર છે, તો એ સૂચકશે થેલી। અને આ છે પોપટ, તો પોપટ મરચું, બરાબર? આ ફક્ત તમારે સામે જોડવાનું છે। હવે આ જોડકા સાચા જોડકા લખીને એનો ફોટો તમને મોકલાવીશ, એ તમારે સારા અક્ષરે ગણિતની નોટમાં લખવાનું રહેશે। હવે જુઓ, એ જ રીતે અહીંયા બીજું ચિત્ર છે, બીજા ચિત્રમાં આપ્યું છે મમ્મી છે, મોટો ભાઈ છે, પપ્પા છે અને નાની બેન છે। હવે સામે વસ્તુઓ મૂકી છે કે 2 કિલો ખાંડ, 5 કિલો ચોખા, 1 કિલો ઘી અને 10 કિલો ઘઉં છે, બરાબર? તો કોણ કઈ વસ્તુ ઉચકી શકે એ આપણે જોડવાનું છે। તો સૌથી પહેલાં મમ્મી, તો થોડું ઓછું વજન હોય એ મમ્મી ઉચકી શકે, પપ્પા કરતાં થોડું ઓછું વજન મમ્મી ઉચકી શકે, તો આ 5 કિલો ચોખા છે એ મમ્મી ઉચકી શકશે। પછી એક મોટો ભાઈ છે, તો એ શું ઉચકી શકશે? તો આ 2 કિલો ખાંડ છે એ મોટો ભાઈ ઉચકી શકશે। પછી પપ્પાનું ચિત્ર છે, તે સૌથી વધારે વજન આમાં શેનું છે? તો 10 કિલો ઘઉં છે એ પપ્પા ઉચકશે, અને આ નાની બેન છે એ 1 કિલો ઘીની કોથળી, 1 કિલો ઘીનો ડબ્બો એ નાની બેન ઉચકી શકશે, બરાબર? હવે પાછળના પેજ પર એક ચિત્ર આપ્યું છે કે નીચેની વસ્તુઓને હલકાથી ભારેના ક્રમમાં 1 થી 5 ક્રમ આપવાનો છે। તો જો હવે અહીંયા 5 ચિત્રો આપ્યા છે, એમાં ભારેથી હલકાથી ભારેના ક્રમમાં, એટલે કે સૌથી હલકું હોય એને પહેલો નંબર, એનાથી થોડું ભારે હોય એને બીજો, એનાથી થોડું ભારે હોય એને ત્રીજો, એનાથી થોડું ભારે હોય એને ચોથો, અને એનાથી થોડું ભારે હોય એને 5મો નંબર આપવાનો છે। એટલે આ કયો ક્રમ બને છે? તો ચડતો ક્રમ બનશે। ચડતા ક્રમમાં પણ એવું હોય કે સૌથી નાનું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું અને સૌથી મોટું, અને આ
ઉંદર તો પહેલો નંબર ઉંદર પછી અહીંયા બિલાડીને બીજો પછી કૂતરાને ત્રીજો ઘોડાને ચોથો અને હાથીને પાંચમો બરાબર એ જ રીતે અહીંયા આને પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર આ ચોથા નંબરે અને આ પાંચમા નંબરે પછી એ જ રીતે નીચે પાંદડું પહેલા નંબરે ફૂલ બીજા નંબરે જમરૂખ ત્રીજા નંબરે ઝાડની ડાળી ચોથા નંબરે અને ઝાડ પાંચમા નંબરે પછી નીચે રૂ પહેલા નંબરે આવશે એક પેજ છે બીજા નંબરે આવશે ત્રણ નંબરે ફાઇલ આવશે ચાર નંબરે ચોપડી આવશે અને પાંચ નંબરે ડાયરી આવશે પછી એ જ રીતે અહીંયા નીચે જુઓ આ હેન્ડ ફ્રી છે એ પહેલા નંબરે આવશે બે નંબરે ચાર્જર આવશે ત્રણ નંબરે મોબાઈલ આવશે ચાર નંબરે લેપટોપ આવશે અને પાંચ નંબરે એલસીડી ટીવી આવશે બરાબર આગળ